બુધેલ સરકારી જમીન પરના ગેરકાયદેસર કરેલા કબજાને દૂર કરવા ગ્રામજનોએ DDOને આવેદનપત્ર પાઠવ્યું હતું. બુધેલ ગામના સરપંચ ભવાનસિંહ મોરી, દાનસંગભાઈ મોરી અને તેમના સાગરીતો દ્વારા ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો લઈ જમીન પચાવી પાડવાનું કૃત્ય આચર્યું હોવાના પગલે બુધેલ ગામના રહીશોએ જિલ્લા પંચાયત ખાતે રેલી સાથે પહોંચી DDOને આવેદનપત્ર પાઠવી બુધેલ ગામની સરકાર જમીન પર થયેલા ગેરકાયદેસર કબજો દૂર કરી જગ્યાને મુક્ત કરવાની ગ્રામજનોએ માંગ કરી હતી. રાજુભાઈ, એ તમારું કે છે? અમે આજે આવેદનપત્ર આપ્યા છે એટલા માટે કે આખા અત્યાર સુધી આખા તંત્રએ કોઈ જાતનું અમારે કામ કર્યું નથી. બુધેલ ગામનું અથવા આજુબાજુના ગામનું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તારીખ 13 થી આજ સુધી પોલીસ તંત્ર દ્વારા ઘણી કાર્ય એને ઈમાનદારીપૂર્વક ખૂબ જ સારી કાર્યવાહી કરાઈ છે. એને અમે આવકારીએ છીએ અને એનું અમે સન્માન પણ કરીએ છીએ. પણ અત્યાર સુધી DDO દ્વારા તેમજ કલેક્ટર દ્વારા અમારા ગામમાંથી જે કોઈ પણ અરજીઓને બધું આપવામાં આવ્યું છે એના દ્વારા સરપંચ દાનસિંહભાઈ મોરી, પૂર્વ સરપંચ અલામ ભવાનીસિંહ મોરી તેમજ એના સાગરીતો દ્વારા સાગરીતોની કોઈ પણ જાતની અમારા ગામમાંથી કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત તેમને લોકોને સસ્પેન્ડ કરવાના છે, છતાં પણ આટલા દિવસથી ફરાર છે તો બી સસ્પેન્ડ કર્યા નથી. એટલે અમે કલેક્ટરને અને DDO સાહેબને એટલા માટે જ કહેવા આવ્યા છીએ કે અમે આખા ગામ સમક્ષ એ કહીએ છીએ કે એ લોકો પર બે ઉપર કાર્યવાહી વ્યવસ્થિત કરવાની અમારી રજૂઆત છે આવેદનપત્ર દ્વારા. બુધેલ ગામના દાનસિંહભાઈ મોરી અને ભવાનીસિંહ મોરી અમે અનેક ગુનાઓ અનેક કારનામાં નાના મોટા કઈ ગુનાઓ કર્યા છે, તેમ છતાં તંત્ર એની અમે અત્યાર સુધી ધ્યાન આપતું નહોતું. છેલ્લા ગઈ 13 તારીખથી આજ તારીખ સુધી પછી પોલીસ તંત્ર સક્રિય થયું છે. બાકીનું તંત્ર હજી ઊંઘતું હોય એ રીતે વર્તન કરે છે. એની અમે દાનસિંહ મોરી પોતાની હોટલ છે, હોટલની અંદર એની દબાણ કરીને ગેરકાયદેસર હોટલ બનાવી છે, દબાણ કર્યું છે. પોતે રહે છે ત્યાં પણ દબાણ કર્યું છે. કેમિકલયુક્ત કારખાનું વકરે છે, તેમ છતાં તંત્રને આંખે દેખાતું નથી. DDO સાહેબની પાસે પેન્ડિંગ પ્રશ્ન પડેલો છે દબાણ કર્યો, દબાણ બાબતે દૂર કરવા માટે 59ની કાર્યો કરવા માટે, પણ એક વર્ષ થયું આખો કેસ તૈયાર પડ્યો છે, તેમ છતાં એને સસ્પેન્ડ કરતા નથી. એની સામે અમે હાઈકોર્ટમાં પણ ગયા છીએ. હાઈકોર્ટમાંથી પણ તારીખ 31-8 સુધીમાં તમામ પ્રશ્નોનો નિકાલ લાવવા માટે એને આયોજન બોલા સૂચના આપવામાં આવી છે, તેમ છતાં એને આ ગોળીને DDO સાહેબ પી ગયા છે. એટલે અમે સરકાર ઉપર દબાણ લાવવા માગીએ છીએ, કલેક્ટર સાહેબને કહીને કે ભાઈ તમે આની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરો.